નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર્ય એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડિયોમાં આપણે દ્વિતીય પરીક્ષા અંતર્ગત ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનના મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું, જેમાં વિભાગ એ માં પહેલો પ્રશ્ન છે જોડકા જોડો, જેમાં ધોળાવીરા તો ત્યાં આવશે કચ્છ જિલ્લો. અમે જવાબ તમને આપેલા છે જરીકામ સુરત, કાજીરંગા અસમ, બોક્સાઇટ એલ્યુમિનિયમ અને વિશ્વ વ્યાપાર સંગઠન તેમાં આવશે જીનીવા. હવે જોઈએ વિધાનો ખરા છે કે ખોટા. તેમાં 6 નંબર, રાજતરંગિણી એ ભારતના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે, ખોટું. ઘડિયાળ પરિયોજના મીઠા પાણીમાં રહેતા મગરોની પ્રજાતિના સંરક્ષણ માટે શરૂ કરવામાં આવી છે, ખરું. પ્રાચીન ભારતમાં જ્યોતિર્ધોરે સમગ્ર ભારતને ભારત વર્ષ એવું વિશાળ નામ આપ્યું હતું, ખરું. 5મી સદીની શરૂઆતમાં ચીની મુસાફર ફાહિયાને તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી, ખરું. સ્વામી વિવેકાનંદે ન્યુયોર્કમાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી, ખોટું. ખાલી જગ્યા, એવરેસ્ટ આરોહણ સમયે ખાલી જગ્યા લોકો સામાન ઉચકવાનું કાર્ય કરે છે તો ભૂટિયા. આવક મેળવવા કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતા પ્રવૃત્તિને ખાલી જગ્યા પ્રવૃત્તિ કહે છે તો આર્થિક પ્રવૃત્તિ. ગ્રામીણ માર્ગોનું નિર્માણ અને જાળવણી ખાલી જગ્યા દ્વારા કરવામાં આવે છે તો ગ્રામ પંચાયત. ભારતમાં આશરે આન્સર છે 100 જેટલા રજૂ માર્ગો છે. 15 વ્યાપાર સંગઠન હવાઈ અને દરિયાઈ એમાં આવશે સેવા ક્ષેત્ર. 16 આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો થવાથી વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો કેટલા ટકા છે તો ડી 1%. આયોજનના આર્થિક વિકાસની જવાબદારી કયા ક્ષેત્રને સોંપવામાં આવી છે તો એ ખાનગી ક્ષેત્ર. આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થો કઈ સંસ્થાને પ્રમાણિત કરે છે તો સીએસી. આર્થિક વિકાસની પૂર્વ શરત કઈ છે તો સાધન અને સ્થિર ભાવ વધારો. ગ્રાહક જાગૃતિ માટે પ્રકાશિત થતા સામયિકો આન્સર છે ધી કન્ઝ્યુમર. હવે જોઈએ 21 શબ્દોમાં ઉત્તર. ગ્રેન્ડ એનિક્ટ નું નિર્માણ કઈ નદી પર થયું છે તો ગ્રેન્ડ એનિક્ટ નું નિર્માણ 2મી સદીમાં કાવેરી નદી પર થયું. કયા જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય તો ભૂમિગત જળનો. દેશના કેટલા ટકા ગામોને સ્વચ્છ પેયજળ ઉપલબ્ધ છે તો 50%. ઓડિશાની કઈ નદી મુખ ત્રિકોણ પ્રદેશ ધરાવે છે તો મહાનદી. વિભાગ બી જોઈએ, જેમાં દરેકના બે ગુણ રહેશે. 25મો પ્રશ્ન છે, ખનિજોનું વર્ગીકરણ વિશે લખો. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમારે આન્સર સ્ક્રીન ઉપરથી વાંચવા. 26 નાટ્યકલા સમાજ જીવનને પ્રતિબિંબિત કરે છે, વિધાન સમજાવો. 27 તાંબાની ઉપયોગિતા વિશે જણાવો. 28 ગોવાના દેવળો વિશે નોંધ લખો. 29મો પ્રશ્ન, ફતેહપુર સિકરીનો પરિચય આપો. 30 પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડોનો પરિચય આપો. આન્સર વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર વાંચી શકો છો. 31 વાઘ પરિયોજના વિશે માહિતી આપો. 32 વન્ય જીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓના નામ લખી કોઈ પણ એક યોજના વિશે વર્ણવો. તો વિવિધ પરિયોજના તમે વાંચી શકો છો, વાઘ પરિયોજના, હાથી, ગેંડા, ઘડિયાળ, ગીધ અને હિમદીપડા પરિયોજના. એમાં વાઘ પરિયોજના વિશે તમને સમજાવેલું છે. 33 હમ્પી નગરની સ્થાપત્ય કલાને નો પરિચય આપો. 34 જમ્મુ કાશ્મીરના અનેક પંડિત કુટુંબોને વતન છોડીને શા માટે સ્થળાંતર કરવું પડ્યું છે. આન્સર તમે સ્ક્રીન ઉપર વાંચી શકો છો. આગળ જોઈએ 35 એલ્યુમિનિયમના ઉપયોગ વિશે જણાવો. તો તમે એનો ઉપયોગ સ્ક્રીન ઉપર વાંચી શકો છો. 36મું છે, બૃહદેશ્વર મંદિરનો પરિચય. 37 સંસ્કૃતિનો અર્થ આપી વિગત સમજાવો. 39 ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકેલ છે.
40 મધ્યકાલીન યુગમાં તમિલ સાહિત્યનો પરિચય આપો. એકતાલીસ ભાવ નિર્ધારણ તંત્રની ભાવ નિયમનમાં સી ભૂમિકા છે. બેતાલીસ ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારનો ભેદભાવ જોવા મળે છે અને ભારતમાં મહિલાઓ સાથે વિવિધ પ્રકારે જે ભેદભાવ જોવા મળે છે તેના પોઈન્ટ તમે સ્ક્રીન ઉપર વાંચી શકો છો. તેતાલીસ ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી વર્ણવો. ચુમ્માલીસ કુદરતી સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતો વિચારવી જોઈએ તો તમે પોઈન્ટ સ્ક્રીન ઉપર વાંચી શકો છો. પિસ્તાલીસ માનવ વિકાસ આંક માપવા ના નિર્દેશકોની સમજૂતી આપો. છેતાલીસ ભાવ વૃદ્ધિના કારણની વિગતે ચર્ચા કરો. તો ભાવ વૃદ્ધિના કારણોની તમે ચર્ચા સ્ક્રીન ઉપર વાંચી શકો છો, જેમાં પોઈન્ટ છે નાણાના પુરવઠામાં વધારો, વસ્તી વૃદ્ધિ, નિકાસમાં વધારો, કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ, કાળું નાણું, સરકાર દ્વારા ભાવ વધારો, કુદરતી અને માનવીય પરિબળો, સંગ્રહખોરી અને નફાખોરી. વિભાગ ડી માં તમે 47-53 સુધીના પ્રશ્ન જોઈ શકો છો, જેના તમારે 120-100 શબ્દોમાં સવિસ્તાર ઉત્તર લખવાના છે. પ્રત્યેકના 4 ગુણ. પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં પ્રગતિ કરી તમારા શબ્દોમાં વર્ણવો. સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો તમારે આન્સર જોવાનો રહેશે. 48 પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં આપેલી પ્રગતિ વિશે ટૂંક નોંધ લખો. ઓગણપચાસ દુનિયામાં જે ગણિતથી ચાલે છે તેમાંથી મોટા ભાગની ગણિતશાસ્ત્રની શોધો ભારતે કરી છે તેમ કહી શકાય, કારણ આપો. પચાસ સામાજિક સલામતી અને અનસુરક્ષાના કાર્યક્રમો જણાવો. એકાવન દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અને શિક્ષણ મનગમતી અન્ય પ્રવૃત્તિના સમાન તક આપવામાં આવે છે. તો અહીં તમારે દિવ્યાંગ બાળકોનો જે 51મો પ્રશ્ન છે તેને મળતી સુવિધા વિશે તમારે ટૂંક નોંધ લખવાની છે. તો તે દિવ્યાંગ બાળકોના જે શૈક્ષણિક લાભો મળે છે તે તમે સ્ક્રીન ઉપર વાંચી શકો છો. બાવન પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. ને છેલ્લો પ્રશ્ન બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અધિકારની મુખ્ય જોગવાઈઓ સમજાવો, જેનો ઉત્તર તમારે જાતે સમજવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનના મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન, જે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આશા રાખીએ તમને આ સોલ્યુશન પરીક્ષામાં ઉપયોગી નીવડશે.